નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે અને આજે આ વિડિયોમાં આપણે ધોરણ સાતની જે ન્યૂ સ્વ અધ્યયન પોથીમાંથી આપણે રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્યો જેમનું આપણે સંપૂર્ણ સોલ્યુશન આ વિડિયોની અંદર જોઈશું અહીંયા તમે જોઈ શકો છો કે જે નવી સ્વાધ્યાયન પોથી આવી છે તેમનું અહીં તમને પોસ્ટર પણ દર્શાવેલું છે તો હવે આપણે ભાગ પ્રમાણે જે નવી સ્વાધ્યાયન પોથી આવી છે તેમાં પ્રથમ ભાગ દરેક વિષયના એક બે ચેપ્ટર હશે ત્યારબાદ બીજો ભાગ ત્યારબાદ ત્રીજો ચોથો એવી રીતના ભાગ આવશે અને આ સંપૂર્ણ સોલ્યુશનની તમે પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂ કરીએ ધોરણ સાતના જે ન્યૂ સ્વ અધ્યયન પોથી આવી છે જેમના ભાગ નંબર એકના યુગ નવા શાસકો અને રાજ્યોનું સંપૂર્ણ સોલ્યુશન સાથે તો જોઈએ આપણે સૌપ્રથમ અહીં તમને આપેલી છે અધ્યયન નિષ્પત્તિ જે તમે જોઈ શકો છો અહીં તમને શૈક્ષણિક મુદ્દાઓ પણ આપેલ છે ત્યાર પછી જો એ પ્રશ્ન એક કે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ચોર બોક્સમાં લખો નંબર એક સાતમી સદીમાં કોના અવસાનથી ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું તો જવાબ આવશે એ હર્ષવર્ધનના નંબર બે પ્રાચીન કાળમાં માળવાનો રાજ્ય પ્રદેશ ક્યાં નામે ઓળખાતો હતો સી એ અને બી બંને તો એમાં અવંતી અને બી ઉજ્જૈની નંબર ત્રણ ખજૂરા ખજુરાહોના ભવ્ય મંદિરો ક્યાં વંશના શાસનકાળમાં બન્યા હતા સી ચંદેલ વંશના નંબર ચાર રાજસ્થાનમાં સાંભર સરોવર ક્યાં આવેલું છે બી ઉદયપુરથી પૂર્વે નંબર પાંચ રાજા ભોજે વસાવેલું ભોજપુર નગર વર્તમાન સમયમાં ક્યાં નામે ઓળખાય છે બી ભોપાલ નંબર છ અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી તો બી વનરાજ ચાવડાએ નંબર સાત રાણીની વાવનું બાંધકામ કઈ રાણીએ કરાવ્યું હતું રાણી ઉદયમતીએ નંબર ક્યાં રાજવીનો પરાજય થવાથી ગુજરાતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી તો જવાબ આવશે સી કર્ણદેવ વાઘેલા ત્યાર પછી નંબર નવ રાજપૂત યુગમાં જમીનની ઉપજનો કેટલો ભાગ મહેસૂલ તરીકે ઉઘરાવવામાં આવતો તો જવાબ આવશે છઠ્ઠો નંબર દસ રાજપૂતોના ગુણોમાં નીચેનામાંથી ક્યાં ગુણનો સમાવેશ કરી શકાય તો જવાબ આવશે ડી આપેલ તમામ તો રાજપૂત તો બહાદુર હતા રાજપૂતો એક વચની હતા તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા ત્યાર પછી જોઈએ પ્રશ્ન બે બંધ બેસતા જોડકા રચો જોઈએ વિભાગ અ અને સામે વિભાગ બ નંબર એક ભીમદેવ પ્રથમ તો જવાબ આવશે સોલંકી વંશ નંબર બે મુંજ તો અહીં જવાબ આવશે પરમાર વંશ નંબર ત્રણ રાજરાજ પ્રથમ તો જવાબ આવશે વંશ નંબર ચાર પૃથ્વીરાજ ત્રીજો તો જવાબ આવશે ચૌહાણ વંશ નંબર પાંચ નરસિંહ વર્મા તો જવાબ આવશે પલ પલ્લવ વંશ અને નંબર છ ગોપાલ તો અહીં જવાબ આવશે પાલ વંશ ત્યાર પછી આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની જે ન્યુ સ્વ અધ્યયન પોથી આવી છે બે હજાર ચોવીસ પચીસની જેના બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો અહીં તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક કરીને આગળ જોઈએ બી મને ઓળખો નંબર એક હું માળવાના પરમાર વંશના રાજાઓની નગરી છું અવંતી નંબર બે મેં રાજસ્થાનમાં અજય મેરુ નામના નગરની સ્થાપના કરી હતી અજયરાજ નંબર ત્રણ મેં પ્રજા માટે સોમનાથનો યાત્રાળુ વેરો બંધ કરાવ્યો હતો રાજમાતા મીનળદેવી નંબર ચાર મેં આચાર્ય હેમચંદ્રાચાર્યજી પાસે સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામના ગ્રંથની રચના કરાવી હતી સિદ્ધરાજ જયસિંહ નંબર પાંચ મારા નામ પરથી વનરાજ ચાવડાએ નવા નગરનું નામ અણહિલવાડ પાટણ રાખ્યું હતું અણહિલ ભરવાડ નંબર છ હું મુજ ફર શાહ નામ ધારણ કરી ગુજરાતનો સ્વતંત્ર સુલતાન બન્યો હતો તો જફર ખાન ત્યાર પછી જોયો પ્રશ્ન નંબર ત્રણ યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો નંબર એક કુમારપાળ ચરિત્ર ગ્રંથની રચના ખાલી જગ્યાએ કરી હતી હેમચંદ્રાચાર્યજીએ નંબર બે બંગાળામાં પાલ વંશનો સ્થાપક ખાલી જગ્યા નામનો રાજવી હતો ગોપાલ નંબર ત્રણ દ્વાર સમુદ્રમાં ખાલી જગ્યા વંશનું શાસન હતું હોયસલ નંબર ચાર ચોલ મંડળ મંડળ રાજ્યની રાજધાની ખાલી જગ્યામાં હતી તાંજોર નંબર પાંચ ચોહાણ વંશનો ખાલી જગ્યા શાસક ભારતીય ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે પૃથ્વીરાજ ત્રીજો નંબર છ રાજપૂત યુગમાં દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય ખાલી જગ્યા કરતો હતો રાજા ત્યાર પછી જોયો પ્રશ્ન ચાર એ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો નંબર એક સમય ગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે તો વચ્ચેના પાંચસો વર્ષના મધ્ય યુગના સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે નંબર બે ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ બીજા ક્યાં નવા રાજ્યો સ્થાપિત થયા તો જવાબ આવશે ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન પછી ગઢવાલ બુંદેલખંડ માળવા અણહેલવાડ પાટણ ડહાલ શાંકભરી ગોહિલ વગેરે રાજ્યો અસ્તિત્વમાં આવ્યા ત્યાર પછી નંબર ત્રણ વનરાજ ચાવડાએ નવીન નગરનું નામ અણહિલવાડ પાટણ શા માટે રાખ્યું હતું તો સાથ આપનાર પોતાના અણહેલ ભરવાડેના નામ પરથી વનરાજ ચાવડાએ પોતાના નવા નગરનું નામ અણહિલવાડ પાટણ પાડ્યું નંબર ચાર અણહેલવાડ પાટણના આદર્શ રાજમાતા કોણ હતા તો કે સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની માતા મીનળદેવી મયણ દેવી અણહિલવાડ પાટણના આદર્શ રાજમાતા કહેવાતા હતા નંબર પાંચ બંગાળના ક્યાં વંશને પાલવંશ કહેવામાં આવતો શા માટે તો કે પાલવંશના સ્થાપક એટલે કે ગોપાલ અને તેના વંશજોના નામોના પાછળના ભાગમાં પાલ શબ્દ આવતો હોવાથી બંગાળના પાલવંશ પાલવંશને પાલવંશ કહેવામાં આવે છે નંબર છ રાજપૂત યુગમાં ગ્રામ પંચાયતના વડાને શું કહેવામાં આવતા તો રાજપૂત યુગમાં ગ્રામ પંચાયતના વડાને મુખી કે સરપંચ કહેવામાં આવે છે નંબર રાજપૂત યુગમાં ગુજરાતના બે બંદરો જાણીતા હતા રાજપૂત યુગ દરમિયાન ગુજરાતમાં સ્તંભ તીર્થ ખંભાત અને ભૃગુ કચ્છ ભરૂચ આ બે બંદરો જાણીતા હતા ત્યાર પછી જોઈએ આગળ બી નીચે આપેલા રાજ્યોને ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના રાજ્યોમાં વર્ગીકરણ કરો જોઈએ ઉત્તર ભારતના રાજ્યો ગઢવાલ ચંદેલ એટલે કે બુંદેલખંડ પરમાર માળવા સોલંકી ગુજરાત ચૌહાણ શાંકભરી દક્ષિણ ભારતના રાજ્યો પાંડવ્ય ચેર પલ્લવ ચોલ પાલ અને રાષ્ટ્રકૂટ આગળ જોઈએ પ્રશ્ન પાંચ એ નીચેના વિધાનો માટે કારણો આપો નંબર એક રાજપુતાણીઓ વીરતા માટે જાણીતી હતી જોઈએ આપણે નંબર એક રાજપુતાણીઓ વીરતા નિડરતા અને સાતિત્વ માટે પ્રખ્યાત હતી નંબર બે તેઓ હસ્તે મુખે પતિ પુત્ર કે ભાઈને યુદ્ધમાં વિદાય આપી કે નંબર ત્રણ તેઓ સત્ય માટે ઝુમવા પ્રાણની પણ પરવા કરતી નહીં નંબર ચાર જરૂર પડે તો તેઓ શસ્ત્રો ધારણ કરીને યુદ્ધમાં લડવા જતી નંબર યુદ્ધમાં મૃત્યુ પામેલા પતિ પાછળ તેઓ સતીત હતી નંબર શત્રુઓના હાથમાં પકડાઈ જવાના પ્રસંગે રાજપૂતાણીઓ એક સાથે ચિંતામાં કૂદી જાહેર કરતી ત્યાર પછી જોયા નંબર બે ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો તો જવાબ આવશે કે ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો તેની ખ્યાતિ ભારતના એક આદર્શ અને લોકપ્રિય રાજા તરીકે હતી રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી ફરતી ટેકરીઓની વચ્ચે તેણે ભોજપુર નામનું સુંદર નગર વસાવ્યું હતું નંબર ત્રણ તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં મહત્ત્વની ગણાય છે તો જબે ઈસવીસન અગિયારસો એકાણુંમાં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શાહાબુદીન ધોરીને પૃથ્વીરાજે સજ્જડ હાર આપી તે પછી ઈસવીસન અગિયારસો ને બાણુંમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્ન રૂપ ગણાય છે નંબર ચાર મિનળદેવી આદર્શ રાજમાતા હતા તો સિદ્ધરાજ જયસિંહની માતા મિનળદેવી આદર્શ રાજમાં હતા તેમણે પ્રજાને ન્યાય આપવા અને કામ કર્યા હતા સોમનાથનો યાત્રાળુ વેરો બંધ કરાવવામાં ધોળકામાં માલ માલવ તળાવના બાંધકામમાં તેમનો જ નિર્ણય હતો ત્યાર પછી જોઈએ આગળનો પ્રશ્ન બી આપેલ ચિત્રનું નિરીક્ષણ કરી બાજુમાં આપેલા પ્રશ્નના આપો નંબર એક આપેલ ચિત્રમાં યુદ્ધ પહેલાંનું કૃત કયું દ્રશ્ય છે તે જણાવી તેનું વર્ણન કરો તો કે આપેલ ચિત્રમાં રાજપુતાણીઓના વીરત્વના દર્શન થાય છે જ્યારે રાજપૂત રાજાઓ દેશના રક્ષણ માટે યુદ્ધમાં જતા ત્યારે રાજપુતાણીઓ પોતાના ભાઈ પિતા કે પુત્રને લલાટે કુમકુમ ચંદન કરી હસ્તામુખે યુદ્ધમાં જવા વિદાય આપતી નંબર બે આવી વીરતાભરી વિદાય કોને કોને આપવામાં આવી છે તેની યાદી બનાવો તો કે આવી વીરતાભરી વિદાય રાજાઓ સૈનિકો અને એવા દરેક વ્યક્તિઓને આપવામાં આવતી કે જેઓ કોઈના રક્ષણ માટે યુદ્ધમાં જવા તૈયાર થયા હોય ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન છ એ ટૂંક નોંધ લખો નંબર એક રાજપૂત યુગની શાસન વ્યવસ્થા તો રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત હતું રાજાનો જ્યેષ્ઠ પુત્ર રાજ્યાધિકારી બને તેવું ન હતું રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે કોઈ એક પુત્રને યુવરાજ બનાવતા આ યુવરાજ પાછળથી રાજા બનતો લોકો અથવા રાજદરબારીઓએ ચૂંટણી કરીને અથવા પસંદગી કરીને રાજાઓની પસંદગી કરી હોવાના ઉદાહરણો છે જેમ કે કાશ્મીરના યશકરની બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી આ સમયે મંત્રીઓના બે પ્રકાર હતા નંબર એક આમાત્ય અને નંબર બે સચિવો આમાત્યનું કાર્ય મંત્રણા કે રાજનીતિ કરવાનું હતું અને સચિવોનું કાર્ય લડાઈ તથા સુલેહનું હતું દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતો હતો આ સમયે શાસનના અમલદારોમાં મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓ અમલમાં હતા નગરની સભાનો વડો નગરપતિ કહેવાતો ત્યાર પછી જોઈએ આગળ નો સવાલ પ્રશ્ન કે બી નીચે આપેલા પાત્ર નો ટૂંકમાં પરિચય આપો નંબર એક કુમારપાળ તો કુમારપાળ પ્રજા કલ્યાણ શાસક હતો અને આચાર્ય હેમચંદ્રાચાર્યનો તેના ઉપર ઘણો પ્રભાવ હતો તેમની પ્રેરણાથી રાજા કુમારપાળે રાજ્યમાં જુગારની રમત પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી કુમારપાળ ચરિત્ર ગ્રંથ લખીને હેમચંદ્રાચાર્યજીએ આ રાજાની પ્રતિષ્ઠામાં વધારો કરેલ છે નંબર બે પૃથ્વીરાજ ત્રીજો તો ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુંવરીના લગ્ન ચોહાણ વર્ષના આ અર્ણરાજ સાથે થયેલા તેનો પુત્ર સોમેશ્વર ચૌહાણ ગાદીએ આવ્યો તેના પછી તેનો પુત્ર પૃથ્વીરાજ ત્રીજો ગાદીએ આવ્યો હતો અને પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે ઈસવીસન અગિયારસો ને માં થાણેશ્વર અને કરનાળ વચ્ચે આવેલા તરાઈના મેદાનમાં શાહાબુદ્દીન ઘોરીની પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી હતી તે પછી ઈસવીસન અગિયારસો ને માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ અને દિલ્હીના તખતા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો આથી તરાઈની ત્રેવીસ લડાઈ ભારતીય ઇતિહાસમાં સીમાચિ રૂપ ગણાય છે ત્યાર પછી પ્રશ્ન જોઈએ સી નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ નંબર એક કોઈ પણ પાંચ રાજપૂત રાજ્યો અને તેમની રાજધાનીના નામ જણાવો તો જોઈએ રાજ્યો ગઢવાલ ચાલુક્ય વંશ વરંગ વર્ગલનો કાકાતીય પલ્લવ વંશ ચોલ મંડળ રાજધાની કનોજ અને કાશી વાતાપી વરલ ગલ કાંચીપુર તાજોર અહીં આ રાજ્યો છે આ તેમની રાજધાની છે આગળ જોયા નંબર બે ઈસવીસન અગિયારસો ને બાણુંમાં તરાઈની લડાઈમાં પૃથ્વીરાજની જીત થઈ હોત તો શું થયું હોત તેના વિશે આપનું મંતવ્ય જણાવો તો ઈસવીસન અગિયારસો ને બાણુંમાં તરાઈ યુદ્ધમાં પૃથ્વીરાજ ચૌહાણની જીત થઈ હોત તો દિલ્હીની ગાદી પર રાજપૂત રાજાઓનું વર્ચસ્વ યથાવત રહે ભારતમાં વિદેશી શાસકોનું શાસન ન સ્થાપત વિદેશી શાસકોએ ભારતની પ્રજા પર જે જોર જબરજસ્ત જબરદસ્તી અને જુલ્મો અને લૂંટફાટ મચાવ્યા હતા તે કદાચ ન સહન કરવા પડત અને ભારત કદાચ વધારે સમૃદ્ધ દેશ હોત રાજપૂત રાજાઓએ ભારતના લોકોના કલ્યાણ માટે ખૂબ જ સારા કાર્ય કર્યા હોત અને આપણો દેશ આજે વિજ્ઞાન વેપાર કૃષિ અને ટેકનોલોજીના ક્ષેત્રે ખૂબ આગળ પડતો દેશ હોત ત્યાર પછી જોઈએ નંબર ત્રણ રાજપૂત યુગ સમયના કોઈ પણ એક રાજ્ય વંશનો પરિચય આપો તો કે સોલંકીઓના શાસન કારણે ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ યુગ ગણવામાં આવે છે આ વંશમાં મૂળરાજ ભીમદેવ સિદ્ધરાજ જયશ્રી અને કુમારપાળ ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા સોલંકીઓના શાસનમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી હતી જે રાણીની વાવ તરીકે ઓળખાય છે સિદ્ધરાજ જયસિંહે માતા મિનર દેવી આદર્શ રાજમાતા હતા સોમનાથનો યાત્રાવેરો બંધ કરાવવામાં ધોળકામાં મલાવ તળાવના નિર્માણમાં તેમનો જ નિર્ણય હતો કુમારપાણે રાજ્યમાં જુગારની રમત પશુવધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી પછી જોઈએ પ્રશ્ન સાત માગ્યા મુજબ પ્રવૃત્તિઓ કરો નંબર એક તમારા ગામ કે શહેરની આસપાસ જૂના સમયના સ્થાપત્ય હોય તો તેના વિશે માહિતી મેળવીને કોઈ પણ એક વિષય નોંધો તો જોઈએ ગોપી તળાવ ગુજરાત રાજ્યના સુરત શહેરમાં ગોપીપુરા વિસ્તારમાં આવેલ એક તળાવ છે ઈસવીસન પંદરસો ને દસમાં માલિક ગોપી નામના સુરતના એક સમૃદ્ધ વેપારી અને ગવર્નર દ્વારા બંધાવવામાં આવ્યું હતું ઈસવીસન બે હજાર આ તળાવનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું અને તેની આસપાસનો વિસ્તાર મનોરંજક સુવિધાઓ તરીકે વિકસાવવામાં આવી હતી તો વિદ્યાર્થી મિત્રો આપણે ફરી મળીશું જે નવી સ્વ અધ્યયન પોથી આવી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે બીજા વિષયની જે નવી સ્વ અધ્યયન પોથી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે